વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ એકની અંદર આપણે રંગો વિશે સમજવાના છીએ. અહીંયા વિવિધ રંગો ઓળખો, શીખો અને વાંચો, બરાબર. તો આની અંદર આપણે કલર વિશે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ આપણને કલર દેખાતા છે, દરેક વિદ્યાર્થી પોતે અહીંયા ધ્યાન આપશે. આપણે કલર વિશે સમજવાના છીએ. હવે દરેક વિદ્યાર્થી કલરને ઓળખશે અને એના નામ બોલશે. બધાને ખ્યાલ હશે કે કલર કોને કોને કહેવાય. તો આપણે કલર વિશે અહીંયા માહિતી મેળવીએ. તો વિવિધ રંગો, બરાબર. તો ધ્યાન આપશે અહીંયા. તો સૌ પ્રથમ અહીંયા જો, યલો, આને યલો કલર કહેવાય. કલર યલો કલર યાની કે પીળો કલર, બરાબર. આપણે ગુજરાતીમાં એને શું કહીશું? પીળો કલર. હવે બાજુમાં આપણે જોઈશું નીલો, એટલે કે ગ્રીન. શું કહીશું? ગ્રીન કલર આને આપણે કહીશું. જી આર ડબલ ઈ એન, ગ્રીન. ગ્રીન યાની લીલો, લીલા રંગ તરીકે આપણે આને ઓળખીશું. હવે આપણે બાજુમાં જોઈશું તો આને કહેવાય નીલો, બ્લ્યુ. બ્લ્યુ, બરાબર. આને કલર કહેવાય નીલો, એટલે કે બ્લ્યુ. બાજુમાં જોઈશું આપણે કાળો, આને કાળો કલર કહીશું. તો કાળા કલરને આપણે બ્લેક કહીશું ઇંગ્લિશમાં. તો બી એલ એ સી કે, બ્લેક. બ્લેક યાની કાળો કલર. એની બાજુમાં જોઈશું આપણે તો રેડ. રેડ એટલે લાલ. લાલ રંગ જોઈશું આપણે, બરાબર. હવે એની બાજુમાં જોઈશું આપણે નારંગી રંગ. નારંગી એટલે કે ઓરેન્જ. ઓરેન્જમાં આપણે જોઈએ ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ. ઓરેન્જી એટલે કે નારંગી. કયો કલર થઈ છે? નારંગી. બાજુમાં જોઈશું આપણે હવે શૈક્ષણિક સંકેતો. અહીંયા વિદ્યાર્થીઓ સાથે વિવિધ રંગો વિશે ચર્ચા કરવી, બરાબર. તો એની અંદર જુઓ તમે તો ચર્ચા, આપણે તો અહીંયા ગ્રીન રંગ જોયો, પીળો રંગ જોયો, યલો, બ્લુ, બ્લેક, રેડ, ગ્રીન. આમાં બીજા કલર પણ, અલગ અલગ પ્રકારના કલરો પણ આવે છે. એની અંદર તમે જોઈ શકો તો કે જુઓ તમે બ્રાઉન, બ્રાઉન એટલે શેકની થાય, બરાબર. લાઇટ બ્લુ એટલે કે એકદમ વાદળી, આછો વાદળી, બરાબર. પછી વ્હાઈટ, સફેદ રંગ, અલગ અલગ રંગો આપણને જોવા મળે છે. એની અંદર ગોલ્ડન, સિલ્વર, એ બધા અલગ અલગ કલરો આવે છે. તો દરેક વિદ્યાર્થીઓ આપણે કલર વિશે માહિતી જોઈ. એની અંદર તમે જુઓ તો આપણે દરેક પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય કે શાકભાજી હોય, એમાં તમને અલગ અલગ રંગ જોવા મળશે. તો આપણે અલગ અલગ રંગ જોવા, એટલે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ટમાટર, તો ટમાટરનો રંગ કેવો હોય? લાલ. કેવો રંગ હોય? લાલ રંગ, બરાબર, રેડ. હવે તમે એ જ રીતે કેરીનો રંગ જુઓ તો કે મેંગો, મેંગોનો રંગ, મેંગો પાકી કેરી હોય તો એનો રંગ કેવો હશે? પીળો રંગ, બરાબર. તો આપણે પીળો રંગ પણ જોયો. હવે પાન જોઈએ તો પાન કેવા કલરના હોય? તો ગ્રીન કલરના. તો અહીંયા ગ્રીન કલર પણ આવે, બરાબર. એ રીતના અલગ અલગ વસ્તુઓમાં, અલગ અલગ પ્રાણીઓ પક્ષીઓમાં રંગથી રળિયામણું લાગે છે. એટલે રંગ કલર અંદર પૂરેલા હોય તો જ આપણે ચિત્રનું સરસ રીતે આપણે જોઈ શકીએ છીએ. તો જો ખાલી સ્કેચ મારેલો હોય, એટલે કે ખાલી દોરેલું ચિત્ર હોય, તો આપણને જોવું ગમતું નથી.
પણ છતાં એની અંદર કલર કોરેલા હોય તો આપણે સરસ રીતે જોઈ શકીએ છીએ અને આપણને ખ્યાલ આવે છે. ઉદાહરણ તરીકે જો કૂતરું જુઓ અને તમે બિલાડી જુઓ, તો બિલાડીમાં કૂતરામાં ઘણો ફરક હોય છે, કલરમાં ફરક હોય અને સાઇઝમાં ફરક હોય, તો આપણે ઓળખી શકીએ છીએ કે આ કૂતરું છે અને આ બિલાડી છે. જોઈએ તો પાછળ નીચે હવે એના પ્રશ્નનો જવાબ આપણે જોઈશું. તો ટમાટાનો રંગ કેવો છે? તો ટમાટાનો રંગ આપણે જોયો લાલ રંગ છે. હવે તમારા માથાના વાળનો રંગ કેવો છે? તો આપણે કહી શકીએ કે અમારા માથાના વાળનો રંગ કાળો છે, એટલે કે બ્લેક છે. હવે એની બાજુમાં જુઓ, તમારી સ્કૂલના બસનો રંગ કયો છે? તો તમારી સ્કૂલના બસનો રંગ કેવો છે? તો આપણી સ્કૂલના બસનો રંગ જુઓ, તો આપણે સ્કૂલના બસનો રંગ યલો છે. ઝાડના પાંદડાનો રંગ કેવો છે? તો ઝાડના પાંદડાનો રંગ આપણે વાત કરીએ એમ કે ઝાડના પાંદડાનો રંગ લીલો કલર, એટલે કે ગ્રીન કલરનો છે, બરાબર. તો આપણે અહીંયા વિવિધ રંગો વિશે માહિતી મેળવી, રંગોને આપણે ઓળખ્યા, રંગો વિશે માહિતી મેળવી અને અલગ અલગ રંગો વિશે આપણે જોઈ શક્યા. હવે અલગ અલગ પક્ષીઓ, પ્રાણીઓ, પશુઓના અલગ અલગ રંગો પણ આપણને જોવા મળે છે. તો દરેક વિદ્યાર્થી પોતે ગણો કે 10-12 કલરના નામ લખી અને પોતે ગુજરાતીની નોટબુકમાં તમારે 12 રંગના નામ લખી અને લખવાના રહેશે સારા અક્ષરે, બરાબર. અને આપણે રંગ ઓળખવાના છે કે આને રંગ કયો કહેવાય, બરાબર. તો આજે આપણે અહીંયા બીજો ઓળખીએ છીએ અને વાંચીએ વિવિધ રંગો વિશે માહિતી મેળવી. અહીંયા આપણે રંગોની માહિતી સમાપ્ત કરીએ છીએ.